પ્રિય મિત્રો, બીજાઓ સાથેના વ્યવહારમાં નમ્રતા, ધીરજ અને સંયમ રાખવાથી ઘણા દુઃખોને રોકી શકાય છે અને શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કરી શકાય છે. શું તમે એમ કરવા તૈયાર છો? કેમ છો બહેનો? આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. દર અઠવાડિયે અમારા આ કાર્યક્રમના માધ્યમ દ્વારા તમારી સાથે સમય પસાર કરવાનું અમને ગમે છે. આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં અમે આપ સર્વનો આવકાર કરીએ છીએ. આપ સર્વને યાદ હશે કે છેલ્લા 3 સપ્તાહથી આ કાર્યક્રમમાં આપણે જુદા જુદા વિટામિન આપણા શરીરના માટે કેટલા ઉપયોગી છે તે વિશે જાણકારી મેળવી રહ્યા છીએ. અમારી આશા છે કે અમારી આ માહિતી આપ સર્વને માટે ઉપયોગી બની રહી હશે. હવે આજના કાર્યક્રમની શરૂઆત કરતા પ્રથમ ભાગમાં આપણે મિનરલ્સ એટલે ખનિજ દ્રવ્યો સંબંધી જાણકારી પ્રાપ્ત કરવાના છીએ. આપણે એવા ખનિજ દ્રવ્યો વિશે વાર્તાલાપ કરીશું જેની આપણા શરીરને જરૂર છે. આ ખનિજ દ્રવ્યો અથવા મિનરલ્સ પણ આપણને કેટલાક પ્રકારના ખોરાકમાંથી મળી રહે છે. પ્રિય બહેનો, આજે હું તમને ખનિજ દ્રવ્યોની જાણકારી આપવા માંગુ છું. દરેક પ્રાણીઓ અને માનવીઓને ખનિજ તત્વોની જરૂર છે. આપણા શરીરના પ્રવાહીને અંકુશમાં રાખવા અને આપણા હાડકા તથા લોહીને સ્વસ્થ રાખવા ખનિજ દ્રવ્યો આવશ્યક છે. એ જ રીતે આપણા સ્નાયુઓને સક્રિય રાખવા અને જ્ઞાનતંત્રને સક્રિય રાખવા માટે આપણને જુદા જુદા ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે. ખનિજ દ્રવ્યો વિટામિન જેવા છે. તે આપણા શરીરના વિકાસમાં મદદ કરે છે, શરીરમાં નવી શક્તિ ઉત્પન્ન કરે છે અને બીમારીમાંથી સાજા થવામાં પણ મદદ કરે છે. સાચું કહું તો જો ખનિજ દ્રવ્યો ના હોય તો વિટામિન પણ આપણા શરીરમાં કાર્ય કરી શકતા નથી. પણ ખનિજ દ્રવ્યો વિટામિન કરતાં અલગ છે, કારણ કે તે જમીનમાંથી મળે છે. ખનિજ દ્રવ્યો આપણને જે જમીનમાં આપણે છોડ રોપીએ છીએ તેમાંથી મળી રહે છે. એટલા જ માટે કેટલાક શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ દ્રવ્યો હોય છે. ખનિજ દ્રવ્યો 2 પ્રકારના છે, મુખ્ય ખનિજ દ્રવ્યો અને સાધારણ ખનિજ દ્રવ્યો. મિત્રો, મુખ્ય ખનિજ તત્વો એવા છે જેની આપણને વધારે જરૂર પડે છે, એટલે કે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ ક્લોરાઇડ અને સલ્ફર. સાધારણ અથવા સૂક્ષ્મ ખનિજ દ્રવ્યોની આપણને ઓછી જરૂર પડે છે. આ સાધારણ ખનિજ દ્રવ્યોમાં આયર્ન, મેંગેનીઝ, કોપર, આયોડિન, ઝીંક, કોબાલ્ટ, ફ્લોરાઇડ અને સેલેનિયમ છે. મારી બહેનો, આવા ખનિજ દ્રવ્યોમાં આયર્ન અથવા લોહ તત્વ તે બહુ અગત્યનું છે. આપણને તેની ઓછી માત્રામાં જરૂર પડે છે એટલે તે મહત્વનું નથી એવું ના સમજશો. આપણું લોહી આયર્નથી જ બને છે. આયર્ન વગર રોગ પ્રતિકારક શક્તિ અથવા કોઈ પણ પ્રકારની શક્તિ શરીરમાં ઉત્પન્ન થતી નથી. જો કોઈના શરીરમાં યોગ્ય પ્રમાણમાં આયર્ન હોતું નથી તો તેનું મુખ્ય કારણ એ છે કે જે ખોરાક તેઓ લે છે તેમાંથી તે મળતું નથી. જ્યારે પણ શરીરમાંથી લોહી વહી જાય ત્યારે ઝડપથી તમારું આયર્ન પણ ઓછું થઈ જાય છે, દાખલા તરીકે માસિકના દિવસોમાં. એ જ રીતે વધારે પડતી ચા, કોફી પીવાથી પણ શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું થઈ જાય છે. વાલી બહેનો, જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં આયર્ન કે લોહ તત્વ ના હોય તો શરીર ફિક્કું પડી જાય છે, કારણ કે લોહી ઓછું થઈ જાય છે. તેના લીધે તમારા શરીરમાં
હિમોગ્લોબિનનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. આ રક્તકણો તમારા શરીરમાં ઓક્સિજન પહોંચાડતા હોવાથી તે ઓછું થતાં શરીરમાં નબળાઈ લાગે છે. આયન ઓછું હોવાના બીજા ચિહ્નોમાં વાળ ખરવા, ચક્કર આવવા, ગળામાં તકલીફ અને માનસિક પ્રતિક્રિયા ધીમી પડી જવી વગેરે છે. કેટલાક ડોક્ટર તેમના દર્દીને આયન ઓછું હોય તો આયન મળી રહે એવા ખોરાક લેવાની સલાહ આપે છે. ઈંડા, લીલા પાંદડાયુક્ત શાકભાજી, આયનયુક્ત બ્રેડ અને ખાદ્ય અનાજમાં પણ પુષ્કળ પ્રમાણમાં આયન હોય છે. આપણા શરીરમાં આયનનો સંગ્રહ કરી શકાય છે, પણ જો આયનનું પ્રમાણ બહુ જ વધી જાય તો હૃદયરોગ અને કેન્સર થવાનું જોખમ રહે છે. તે સાથે મુખ્ય ખનિજ દ્રવ્યોમાં કેલ્શિયમ પણ મહત્વનું છે, સ્ત્રીઓ માટે તો ખાસ. જો શરીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ના હોય તો ઓસ્ટિયોપોરોસિસ નામનો રોગ થાય છે, જેમાં હાડકાં બરડ કે પોલા થઈ જાય છે અને આ રોગ પુરુષો કરતાં સ્ત્રીઓને વધારે થાય છે. જો આ રોગ ના હોય તો પણ કુદરતી રીતે જ 35 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓના શરીરમાં કેટલાક ખનિજ દ્રવ્યો ઓછા થતા જાય છે. વાલા મિત્રો, કેલ્શિયમ ફક્ત સ્ત્રીઓ માટે જ મહત્વનું નથી, પણ દરેક વ્યક્તિના હાડકાં અને દાંતને તે વધારે મજબૂત બનાવે છે. તે કેન્સરને અટકાવે છે અને હૃદયના ધબકારાને અંકુશમાં રાખીને સ્વસ્થ રાખે છે. બ્લડ પ્રેશર ઓછું કરવા માટે પણ કેલ્શિયમ ઉપયોગી છે. તે શરીરમાંથી ચરબીના પ્રમાણને ઘટાડે છે. જેમ આયન ઓછું થવાથી શરીર નબળું લાગે છે, તેમજ કેલ્શિયમ ઓછું હોય તો પણ અશક્તિ વર્તાય છે. કેલ્શિયમનો બીજો ફાયદો એ છે કે તે હાડકાં અને દાંતનું ઝેરી તત્વો સામે રક્ષણ કરે છે. આપણા હાડકાની આસપાસ કવચરૂપ બને છે, જેથી જોખમકારક ધાતુઓ આપણા શરીરની અંદર આવી શકતી નથી. મારી બહેનો, કેલ્શિયમ મેળવવાનો શ્રેષ્ઠ સ્ત્રોત દૂધ, દહીં, ચીઝ અને દૂધની બનાવટો છે. તે ઉપરાંત કઠોળ, સૂકો મેવો, લીલા શાકભાજી અને ફળોમાંથી તે મળી રહે છે. બહુ મહત્વની બાબત એ છે કે ચાલવું, દોડવું અને કૂદવા જેવી કસરતો કરવાથી પણ આપણા શરીરમાં કેલ્શિયમ બને છે. આવી કસરતો તમારા હૃદય માટે અને શરીરની તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. કેલ્શિયમથી રાત્રે ઊંઘ પણ સારી આવે છે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો થોડું દૂધ પીવાથી સરસ ઊંઘ આવશે. આપણી ચામડીની તંદુરસ્તી માટે પણ કેલ્શિયમ જરૂરી છે. બીજું મહત્વનું ખનિજ દ્રવ્ય છે ફોસ્ફરસ. તે મોટે ભાગે દરેક ખોરાકમાંથી મળી રહે છે. કેલ્શિયમની જેમ ફોસ્ફરસ પણ આપણા હાડકાં અને દાંતના બંધારણ માટે ઉપયોગી છે. શરીરના કોષોની વૃદ્ધિમાં તે મદદ કરે છે, હૃદયના સ્નાયુઓને યોગ્ય સ્થિતિમાં રાખે છે અને કિડનીને પણ સ્વસ્થ રાખે છે. ફોસ્ફરસ ખોરાકના પોષક તત્વોનું શક્તિમાં રૂપાંતર કરે છે. ફોસ્ફરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ ત્રણેયનું સમતોલન જળવાય ત્યારે તે શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. ફોસ્ફરસ દરેક ખાદ્ય પદાર્થમાં હોય છે. સોડા, ઠંડા પીણામાં વધારે પ્રમાણમાં સાકર હોવાથી શરીર માટે તે સારા નથી, છતાં તેમાં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ મળે છે. મકાઈ, દૂધની બનાવટો અને ઈંડામાં પણ ભરપૂર માત્રામાં ફોસ્ફરસ હોય છે. વાલી બહેનો, આપણું શરીર જુદા જુદા કાર્યો કરવા માટે ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરે છે. મજબૂત હાડકાની રચનાથી માંડીને માનસિક પ્રતિક્રિયા જેવી બધી જ ક્રિયાઓ માટે ખનિજ દ્રવ્યોની જરૂર પડે છે. કેટલાક ખનિજ દ્રવ્યો હોર્મોન્સ બનાવવા માટે અથવા હૃદયના ધબકારાને સામાન્ય રાખવા માટે પણ ઉપયોગી છે. જુદા જુદા ખનિજ તત્વો આપણા શરીરમાં જુદા જુદા કાર્યો કરે છે અને જો તે ના હોય તો આપણા શરીરમાં લોહી ઓછું થઈ જવું એટલે કે એનેમિયા અને હાડકાં નબળા થઈ જવા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગો થાય છે. યાદ રાખો બહેનો, તમારા સ્વાસ્થ્યની સંભાળ લેવી તે તમારી જવાબદારી છે. તેથી તમારા રોજિંદા આહારમાં
વિટામિન અને ખનિજ દ્રવ્યો મળી રહે એવા ખોરાકને સામેલ કરો. લીલા શાકભાજી, દૂધ અને દૂધની બનાવટોને તથા અનાજને નિયમિત રીતે યોગ્ય પ્રમાણમાં લો. તમારા બાળકોને પણ આવો ખોરાક આપવાનું ધ્યાન રાખો, જેથી તેઓનો પણ વિકાસ થાય અને તેઓ સ્વસ્થ રહે. અમને આશા છે કે અમારી આ જાણકારી આપને માટે ચોક્કસ મદદરૂપ બનશે. અંતર સતથી મારા પાવન દેવું નામ તુગા, અંતર સતથી મારા પાવન દેવું નામ તુગા. મારા હે આત્મા સવનો વિષ્ણા નિષ્ઠિ. પ્રિય બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો આપણને કોઈ બાબતમાં સંયમ રાખવાનું કહેવામાં આવે તો તે મુશ્કેલ લાગે છે, સાચી વાત ને? જો ભોજન પછી વધારાની મીઠાઈ ખાવાનું કહેવામાં આવે તો કેટલીક વાર આપણને ના પાડવાનું મુશ્કેલ લાગે છે. જે લોકો આવી બાબતો પર સંયમ કે કાબૂ રાખવામાં સંઘર્ષ કરી રહ્યા છે તેઓને માટે આ બોધપાઠ છે. તેથી હવે આપણે ચારિત્રના ત્રણ મહાન ગુણો વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ વિશે શીખીશું. વાલી બહેનો, છેલ્લા ત્રણ અઠવાડિયાથી આપણે પવિત્ર આત્માના ફળ અથવા જીવનના સદગુણો સંબંધી શીખી રહ્યા છીએ. જેટલા આપણે ઈશ્વરને વધારે જાણીએ છીએ તેટલા આ ગુણો આપણા જીવનમાં વૃદ્ધિ પામે છે. આ સદગુણોમાંથી પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું અને ભલાઈ વિશે આપણે શીખી ગયા. હું માનું છું કે આ ગુણોની સરખામણી ફળની સાથે કરવી તે સારી વાત છે. જ્યારે ઝાડમાંથી સ્વાદિષ્ટ ફળ ઉત્પન્ન થાય ત્યારે જ તેનો હેતુ સિદ્ધ થાય છે. જેટલો આપણે ઈશ્વર પર વધારે વિશ્વાસ રાખીએ, તેમના વિશે શીખીએ અને તેમને ખુશ કરવાની ઈચ્છા રાખીએ, તેટલા વધારે ફળ આપણા જીવનમાં ઉત્પન્ન થાય છે. તેનાથી આપણું જીવન પરિપૂર્ણ બને છે અને આપણા જીવનના ફળનો આનંદ બીજાઓ પણ માણી શકે છે. પ્રિય બહેનો, આજે વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ વિશે આપણે શીખીશું. જ્યારે તમે નમ્ર શબ્દને સાંભળો છો ત્યારે શું વિચારો છો? જ્યારે આપણે બાળપણમાંથી પુખ્ત વય તરફ આગળ વધીએ છીએ ત્યારે આપણે શીખી શકીએ છીએ કે આ જગત નમ્ર અથવા શાંત કે સૌમ્ય સ્થળ નથી, તે કઠોર પણ બની શકે છે. દરરોજ આપણે જીવનના પડકારોનો સામનો કરીએ છીએ. કુટુંબના પોષણને માટે આપણે પરિશ્રમ કરીએ છીએ. આપણે એવા વિશ્વમાં જીવી રહ્યા છીએ જ્યાં લોકો પુષ્કળ બોજા હેઠળ છે. જ્યારે આપણે માનસિક તણાવમાં કે બોજા હેઠળ હોઈએ ત્યારે નમ્ર બનવું બહુ મુશ્કેલ છે, સાચી વાત ને? આવી સ્થિતિમાં આપણી પ્રથમ પ્રતિક્રિયા લાગણીઓના વિસ્ફોટ જેવી હોય છે. આપણે ગુસ્સો કરીએ છીએ, જોરથી બોલીએ છીએ અથવા કદાચ રડીએ પણ છીએ. તો પછી આ આધુનિક જગતમાં નમ્ર બનવું શું શક્ય છે? ઔદ્યોગિક વિજ્ઞાનનો યુગ છે ત્યારે માનસિક તણાવ તે નવી બાબત નથી. ઈસુ ખ્રિસ્તે પણ તેમના જીવનમાં બહુ જ તણાવયુક્ત સ્થિતિનો સામનો કર્યો અને છતાં પણ તેઓ બહુ જ નમ્ર માણસ બની રહ્યા. બાઇબલમાં આપણે વાંચીએ છીએ કે ઈસુને લોકો પ્રત્યે અદ્ભુત અનુકંપા હતી. પણ એક વખત ઈસુને યરૂશાલેમ શહેર માટે બહુ દુઃખ અને પીડાની લાગણી થઈ, કારણ કે ત્યાંના લોકોએ તેમના ઉપદેશને સ્વીકાર્યો નહીં. તેથી દુઃખ સાથે ઈસુ કહે છે, ઓ યરૂશાલેમ, યરૂશાલેમ,
જેમ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે એકઠા કરે છે, તેમ તારા છોકરાને એકઠા કરવાનું મેં કેટલી વાર ચાહ્યો, પણ તમે ચાહ્યું નહીં. શું આ અદ્ભુત બાબત નથી કે ઈસુ પોતાની જાતને મરઘી સાથે સરખાવે છે, જે પોતાના બચ્ચાને સુરક્ષિત રાખવા પોતાની પાંખો તળે રાખે છે. હું પણ ઈસુની પાંખો તળે સુરક્ષિત હોવાની લાગણી અનુભવી શકું છું. માથી 11:29માં ઈસુ કહે છે, હું મનમાં નમ્ર તથા રાકડો છું. મારી બહેનો, ઈસુના ઉદાહરણને અનુસરીને આપણે નમ્ર બનવાનું શીખી શકીએ છીએ. પ્રિય બહેનો, જ્યારે વ્યક્તિ નમ્ર બને છે ત્યારે કેટલાક લાભ થાય છે તેનું વર્ણન બાઇબલ કરે છે. નીતિવચન 15:1 જણાવે છે, નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચડાવે છે. જ્યારે આપણે ગુસ્સો કરવાને બદલે નમ્રતાથી વાત કરીએ છીએ ત્યારે બીજા સાથેના સંઘર્ષ સરળતાથી મટી જાય છે અને તેમાં જે કોઈ સામેલ થાય છે તેના માટે સારું પરિણામ મળે છે. બાઇબલ આપણને રાખ અને નમ્ર બનવાનું શીખવે છે. એફેસી 4:2 લખ્યું છે, સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. મારી બહેનો, ઈશ્વર આપણા પ્રત્યે ભલા છે, તેથી તે ઈચ્છે છે કે આપણે પણ બીજાઓ પ્રત્યે ભલાઈ દર્શાવીને ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરીએ. પ્રિય બહેનો, જ્યારે આપણું જીવન અશાંત બની જાય ત્યારે કેટલીક વાર નમ્ર બનવા માટે બહુ સંયમ રાખવો પડે છે. ખાસ કરીને આપણી કુદરતી ઈચ્છાઓ અતિ તાકાતવાર બની જાય ત્યારે. સંયમ એ તો ગમે તેવા સંજોગોમાં પણ આપણા શરીર, મન અને લાગણીઓને કાબૂમાં રાખવાની ક્ષમતા છે. દાખલા તરીકે, કોઈ મને ખરાબ નામથી ચીડવે તો મને કુદરતી એવી ઈચ્છા થાય કે હું પણ તેને ખરાબ નામથી ચીડવું, પણ સંયમ મને મારું મોં બંધ રાખવા મદદ કરશે. કારણ કે મને ખબર છે કે ખરાબ વ્યવહાર કરવાથી કદી સારું પરિણામ આવતું નથી. વાલી બહેનો, જે લોકો પોતાની જાતને અંકુશમાં રાખે છે તેઓ પર ઈશ્વર પ્રસન્ન થાય છે. જેમ કોઈ નગરનો કોટ તેને દુશ્મનોથી રક્ષણ આપે છે, તેમજ સંયમ રાખવાથી આપણે જોખમોને દૂર રાખી શકીએ છીએ. સંયમ આપણને ભયજનક સ્થિતિથી દૂર રહેવા મદદ કરે છે. એટલું જ નહીં, પણ તે આપણને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવા પણ મદદ કરે છે. તીતસ 2:12માં બહુ વ્યવહારિક શિક્ષણ આપતા બાઇબલ જણાવે છે, તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે અધર્મ તથા વિષય વાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી પ્રમાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું. મિત્રો, કદાચ તમને એવું લાગે કે નમ્રતા અને સંયમ સાથે કેવી રીતે જીવી શકાય, ગમે તે કહો, પણ તે સરળ નથી. સાચી વાત ને, આપણે ભૂલો કરીએ છીએ અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે કુટુંબના સભ્યો પર ગુસ્સો કરીએ છીએ, તો પછી આપણે તેના પર કેવી રીતે સંયમ રાખી શકીએ? તેનો જવાબ ઈશ્વરની સાથે સાચો અને વ્યક્તિગત સંબંધ રાખવાથી મળે છે. જ્યારે આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ ત્યારે તે આપણને સંયમી જીવન જીવવાની શક્તિ આપે છે. પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણે બધા ખોટું કરવાના વલણ સાથે જન્મ્યા છીએ. રોમન 3:12માં લખ્યું છે, તેઓ સગડા ભટકી ગયા છે, તેઓ સર્વ નકામા થયા છે, સત્કર્મ કરનાર કોઈ નથી, ના એક પણ નથી. તેથી જ ઈશ્વર પિતાએ પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને આપણા પાપોને માટે મરણ પામવા મોકલી આપ્યા. યોહાન 3:17માં આપણે વાંચીએ છીએ, કેમ કે જગતનો ન્યાય કરવા સારો નહીં, પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. આપણા પાપોમાંથી બચાવવાને માટે ઈશ્વરે આપણા માટે માર્ગ કાઢ્યો કે જેથી ઈશ્વરની સહાયથી આપણે આ જીવન જીવીએ. જો તમે ઈશ્વરની સાથે વ્યક્તિગત સંબંધમાં જોડાવા માંગો છો તો મારી સાથે તમે પણ આ પ્રાર્થના કરી શકો છો.
વાલા ઈશ્વર, મારા જીવનમાં એવા ઘણા સમયો આવ્યા કે જ્યારે મારે નમ્ર બનવાની અને સંયમ રાખવાની જરૂર હતી, પણ એવા સમયે હું નિષ્ફળ ગઈ છું. તે માટે પ્રભુ મને માફ કરો. મારા પાપોને માટે મરણ પામવા તમે ઈસુને મોકલી આપ્યા તે બદલ ખૂબ જ આભાર. હે ઈશ્વર, કૃપા કરીને તમને પસંદ પડે એવું જીવન જીવવા અમને સહાય કરો. તમે અમને નમ્ર બનાવો અને સંયમ રાખવા પણ સહાય કરો. તે માટે દરરોજ તમારું સામર્થ્ય પૂરું પાડો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. પ્રિય દર્શક મિત્રો, આજે આપણે શીખી ગયા કે વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ જેવા સદગુણો જીવનમાં વિકસાવવાથી સારી બાબતો ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે આપણે વૃદ્ધિ પામીએ છીએ, પરિપક્વ બનીએ છીએ, ત્યારે આ ગુણો ધીરજ માગી લે છે. પણ તેને વળગી રહો, આગળ વધો અને તમે ધીમે ધીમે તમારા જીવનમાં પરિવર્તન જોઈ શકશો. મારી એક મિત્ર હંમેશા ઈશ્વરને એવી પ્રાર્થના કરે છે કે જીવનમાં સહનશીલ બનવા ઈશ્વર તેને સહાય કરે. કેટલી સરસ પ્રાર્થના! જ્યારે આપણે સહનશીલ બનવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તે આપણને વધારે સંયમ રાખવાનું શીખવે છે. સહનશીલતા અને ધીરજ પણ આપણા જીવન માટે બહુ અગત્યના ગુણો છે. એક ધર્મગુરુ એવું કહે છે કે સહનશીલતા એ વિશ્વાસને સાચવનાર છે, શાંતિ જાળવનાર છે, પ્રેમને જીવંત રાખનાર છે અને નમ્રતા શીખવનાર છે. સહનશીલતા આત્માને દ્રઢ કરે છે, ગુસ્સાને શાંત પાડે છે અને કાબૂમાં રાખે છે, ઈર્ષા અને અહંકારથી છોડાવે છે, જીભને કાબૂમાં રાખે છે, હાથમાં હાથ મિલાવીને ચાલે છે, પરીક્ષણોને પગ તળે કચડી નાખે છે અને સતાવણીને સ્વીકારે છે. કેટલી સાચી વાત છે! સહનશીલતાને કારણે કુટુંબો અને સમાજમાં સંવાદિતા જળવાઈ રહે છે. તે ગરીબોને હિંમત આપે છે અને ધનવાનોને નમ્ર બનાવે છે. સહનશીલતાને લીધે મુશ્કેલીમાં પણ લોકો આનંદિત રહે છે. સહનશીલતા આપણને બીજાને માફ કરતા શીખવે છે,
અને આપણને માફી માગતા પણ શીખવે છે. સહનશીલ વ્યક્તિઓ જીવનમાં ખુશ રહી શકે છે. સહનશીલતા સ્ત્રીઓને સુશોભિત કરે છે અને પુરુષોને સ્વીકારપાત્ર બનાવે છે. ગમે તે વ્યક્તિને માટે સહનશીલતા સુંદર ગુણ છે. તે ગુસ્સાના આવેશમાં જોવા મળતી નથી, પણ નમ્ર હૃદયમાં દેખાય છે અને તેનું રાજ્ય શાંતિનું રાજ્ય છે. પ્રિય બહેનો, હવે જ્યારે પણ તમારા માટે ધીરજ કે સહનશીલતા રાખવાની સ્થિતિ ઊભી થાય, ત્યારે વિચાર કરજો કે તમારી સ્થિતિમાં જો ઈશ્વર હોય તો તે કેવો પ્રતિભાવ આપશે. મારી જેમ તમારી પણ એવી ઈચ્છા હશે કે બીજાઓ તમારી સાથે માયાળુપણે, નમ્રતાથી અને દયાભાવથી વર્તન કરે. તમારી વાત બહુ જ સાચી છે. દરેક વ્યક્તિ આવું ઈચ્છે છે, પણ શું આપણે પોતે બીજાની સાથે આવો વ્યવહાર કરીએ છીએ? કેટલીક વાર ગુસ્સામાં આપણે એવું પણ વિચારતા નથી કે આપણે બીજાને શું કહીએ છીએ. આપણા ઉગ્ર શબ્દો બીજાને દુઃખી કરે છે અને તે શબ્દોને આપણે પાછા લઈ શકતા નથી. ગુસ્સામાં આપણે બીજાને શારીરિક ઈજા પણ કરીએ છીએ. તે બાબત બહુ શરમજનક છે. મારી વાલી બહેનો, હવે પછી જ્યારે પણ તમે કંઈક બોલો અથવા કરો, ત્યારે આજના અમારા શિક્ષણને જરૂરથી યાદ કરજો. બીજાઓની સાથે નમ્રતા, ધીરજ અને સંયમ રાખવાથી ઘણા દુઃખને રોકી શકાય છે અને શાંતિપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન કરી શકાય છે. પણ કાબૂ બહારનો ગુસ્સો હંમેશા પીડા આપે છે, તેથી તમારા ગુસ્સાને કાબૂમાં રાખો. ઈસુ હંમેશા આપણા પ્રત્યે ભલા છે અને ધીરજ રાખે છે. તે ઈર્ષાળુ નથી, અહંકારી નથી, ગર્વિષ્ઠ નથી કે કઠોર નથી. તે ગુસ્સે થતા નથી અને આપણા પાપોની નોંધ રાખતા નથી. અન્યાયથી કદી તેમને આનંદ થતો નથી, પણ સત્યનો વિજય થાય ત્યારે તે હરખાય છે. ઈશ્વર કદી છોડી દેતા નથી, પણ હંમેશા આશા રાખે છે અને દરેક સંજોગોમાં સહન કરે છે. મારી વાલી બહેનો, મને આશા છે કે પવિત્ર આત્માના સદ્ગુણો જે અમે આપને આ શ્રેણીમાં શીખવ્યા, તેને આપ જરૂરથી તમારા જીવનમાં અમલમાં મૂકવાનો પ્રયત્ન કરશો. પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ, આ બધા એવા સદ્ગુણો છે જેની સહાયથી આપ બીજાઓના જીવનમાં તફાવત સર્જી શકો છો અને આશીર્વાદનું કારણ બની શકો છો. આવતા અઠવાડિયાથી આપણે નવા વિષયમાં આગળ વધીશું, તેથી આપ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળતા રહેશો. આપના પ્રતિભાવો જણાવવા માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 99 98 97 90 26, 9998 97 90 26. આ નંબર ઉપર આપ મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને પવિત્ર આત્માના સદ્ગુણોથી ભરપૂર કરે એ જ અમારી પ્રાર્થના તથા શુભેચ્છા છે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશાવાણી નાદિયો.